नमस्कार विद्यार्थी मित्रों, हूँ गोपाल झोला। जेम्स शिक्षण संकुल ने यूट्यूब चैनल में आपनो हार्दिक स्वागत करूँ छू। आजना वीडियो नी अंदर मित्रों आपणे स्टैंडर्ड सिक्स इंग्लिश एने जे फर्स्ट यूनिट चाली रह्युं छे एनी एक्टिविटी 10, कई एक्टिविटी मित्रों? एक्टिविटी 10 એની માહિતી આપણે મેળવવાની છે, એટલે કે એનો અભ્યાસ આપણે કરીશું। તો મિત્રો, અહીંયા તમે જે એક્ટિવિટી 10 જોઈ રહ્યા છો, જે એક્ટિવિટી 10 જોઈ રહ્યા છો, એના અંદર તમને એવી સૂચના દર્શાવવામાં આવેલી છે, એવી સૂચના આપેલી છે મિત્રો કે કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો। અહીંયા કૌંસમાં તમને શબ્દો આપેલા છે એમ, ઇઝ, વોઝ, વેર અને આર। આ શબ્દનો ઉપયોગ કરીને અહીંયા અને બીજે અહીંયા જે આ 8 ખાલી જગ્યા આપેલી છે એ આપણે પૂરવાની છે, બરાબર? તો સૌથી પહેલાં આપણે પહેલી ખાલી જગ્યાની વાત કરીએ તો અહીંયા કહે છે કે ટુડે ખાલી જગ્યા સેટરડે। ટુડે એટલે આજનો દિવસ મિત્રો। કયો? આજનો દિવસ, આજ। એટલે એની માટે હંમેશા આજ એટલે વર્તમાન કાળ કહેવાય। તો એની અંદર એજ વપરાય કે ટુડે ઇઝ સેટરડે, એટલે કે આજે શનિવાર છે, બરાબર? એટલે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે જ્યારે વર્તમાન કાળની વાત કરવામાં આવતી હોય, બરાબર, તો ત્યારે ઇઝ આર વપરાય, ઇઝ અને આર વપરાય, એમ વપરાય। ભૂતકાળની વાત કરવામાં આવતી હોય તો વોઝ કે વેર વપરાય। જોઈએ આપણે તો અહીંયા ટુડે ઇઝ સેટરડે એટલે કે આજે શનિવાર છે। સામે વાક્ય જો તો યસ્ટરડે ખાલી જગ્યા ફ્રાઈડે, યસ્ટરડે એટલે કે ગઈકાલ, ગઈકાલે ભૂતકાળ દર્શાવે છે, એટલે એની માટે મિત્રો આવશે વોઝ। શું આવશે? વોઝ આવશે। યસ્ટરડે વોઝ ફ્રાઈડે, ગઈકાલે શુક્રવાર હતો, બરાબર? ટુડે ઇઝ સેટરડે, આજે શનિવાર છે, ગઈકાલે શુક્રવાર હતો, પડી ખબર મિત્રો? આગળ ત્રીજી ખાલી જગ્યા અહીંયા જુઓ મિત્રો કે ધીસ ઇયર આઈ, ખાલી જગ્યા ઇન ક્લાસ 6, બરાબર, કે આ વર્ષે હું 6ઠા ધોરણમાં છું। શું આવશે? છું, એટલે એની માટે એમ આવશે, એ એમ, એમ। ધીસ ઇયર આઈ એમ ઇન ક્લાસ 6, કે આ વર્ષે હું 6ઠા ધોરણ કે વર્ગ 6માં છું। લાસ્ટ ઇયર આઈ, એટલે અહીંયા શું આવશે? વોઝ આવશે, કારણ કે લાસ્ટ ઇયર એટલે કે ભૂતકાળ છે, અહીંયા ધીસ ઇયર એટલે કે વર્તમાન, આ ચાલુ વર્ષની વાત કરવામાં આવે છે, અહીંયા લાસ્ટ ઇયર એટલે કે ભૂતકાળના વર્ષની વાત કરવામાં આવે છે, ગયા વર્ષની વાત કરવામાં આવે છે, એટલે અહીંયા વોઝ આવ્યું, એ લાસ્ટ ઇયર આઈ વોઝ ઇન ક્લાસ 5, ગયા વર્ષે હું ધોરણ 5માં હતો, બરાબર? નેક્સ્ટ જોઈએ, અહીંયા ખાલી જગ્યા આપેલી છે ધીસ વીક, વી ખાલી જગ્યા ઇન સ્કૂલ, ધીસ વીક એટલે કે આ અઠવાડિયે, વી અહીંયા બહુ વચન આવી ગયું, તો એની માટે વપરાશે આર વપરાશે। શું વપરાશે? આર, એટલે અહીંયા આપણે લખીશું આર, ધીસ વીક વી આર ઇન સ્કૂલ, આ અઠવાડિયે અમે શાળામાં છીએ, બરાબર? હવે સામે જુઓ તો લાસ્ટ વીક વી ખાલી જગ્યા ઇન પગ લાસ્ટ વીક, એટલે કે ગયા અઠવાડિયે, ભૂતકાળ છે, તો એની માટે મૂકાશે વેર, ભૂતકાળનું, બરાબર? આરનું ભૂતકાળ વેર થાય, લાસ્ટ વીક વી વેર ઇન પાર્ક, બરાબર, કે ગયા અઠવાડિયે અમે પાર્કમાં હતા, બાગમાં હતા, બરાબર? નેક્સ્ટ અહીંયા કે માય ફ્રેન્ડ્સ ખાલી જગ્યા હિયર ટુડે, ફ્રેન્ડ્સ અહીંયા પણ બહુ વચન છે, અને ટુડે એટલે આજ, વર્તમાનની વાત કરવામાં આવે છે, એટલે એની માટે પણ અહીંયા આર મૂકાશે, કે માય ફ્રેન્ડ્સ આર હિયર ટુડે, મારા મિત્રો આજે અહીંયા છે। સામે જુઓ તો ધે ખાલી જગ્યા નોટ હિયર યસ્ટરડે, યસ્ટરડે એટલે ગઈકાલની વાત કરવામાં આવે છે, તો એની માટે આરનું ભૂતકૃદંત, ભૂતકાળનું રૂપ વેર વપરાશે। શું વપરાશે? વેર વપરાશે, એટલે ધે વેર નોટ હિયર યસ્ટરડે, તેઓ ગઈકાલે અહીંયા ન હતા, બરાબર? તો અહીંયા જે મિત્રો 4 ખાલી જગ્યા છે વર્તમાન કાળની છે, અહીંયા ભૂતકાળની છે,
तो वर्तमान काल की अंदर इज एम आर वपराय छे, भूतकाल में वोज वेर वपराय छे। पड़ी खबर मित्रों, हवे आ एक्टिविटी नीचे अहीं कहे छे के आवा बीजा वाक्यों बनावो। अहीं चार वाक्यों मित्रों तमारे जाते बनावाना छे, बे वाक्यों तमारे वर्तमान कालना बनावाना आवी रीते अने बे वाक्यों तमारे आते भूतकाळना तमारे बनावी अने सुंदर सरस मजानी तैयारी करवानी छे। पड़ी खबर मित्रों, बराबर। तो हवे आगळ वात करीए आपणे एक्टिविटी 11 नी, बराबर। अहीं तमारा पाठ्यपुस्तकनी अंदर एक्टिविटी 11 आपेली छे, बराबर। અને અહીંયા સૂચના છે કે તમારા પરિવારના સભ્યો વિશે નીચે પ્રમાણે વિગતો નોંધો। અહીંયા એક કોષ્ટક આપેલું છે, કોષ્ટકમાં હુ વેન વેર, હુ એટલે કોણ, વેન એટલે ક્યારે, વેર એટલે ક્યાં। હુની અંદર તમારે ફેમિલી મેમ્બર્સ વિથ નેમ્સ, તમારા ફેમિલી મેમ્બર્સના નામ લખવાના છે, બરાબર। જેમ કે મધર, ફાધર, સિસ્ટર, બ્રધર વગેરે વગેરે તમે લખી શકો છો। અહીંયા વેન એટલે બર્થ ડેટ તમારે લખવાની છે કે એમનો જન્મ ક્યારે થયો, એમની જન્મ તારીખ લખવાની છે। અને વેર એટલે કે એમનું જન્મનું સ્થળ લખવાનું છે, બર્થ પ્લેસ એટલે જન્મનું સ્થળ લખવાનું છે। શું લખવાનું છે મિત્રો? જન્મ સ્થળ લખવાનું છે। તો આ કોષ્ટક તમારે પૂર્ણ કરવાનું છે। હું તમને ઉદાહરણ પ્રમાણે સમજાવું છું મિત્રો, કે માની લો કે અહીંયા મધરની અંદર તમે કોઈ પણ નામ લખ્યું કે કોમલબેન, શું લખ્યું? કોમલબેન। તમે અહીંયા તમારા મમ્મીનું નામ લખી શકો છો મિત્રો, બરાબર। ફાધરની અંદર તમે લખી શકો છો કોઈ પણ નામ, દાખલા તરીકે હું લખું છું રાકેશભાઈ, શું લખું છું? રાકેશભાઈ। આની જગ્યાએ મિત્રો તમે તમારા ફાધરનું, તમારા પપ્પાનું નામ લખી શકો છો, બરાબર। ત્રીજું અહીંયા માની લો કે હું લખું છું સિસ્ટર, શું લખું છું? સિસ્ટર। સિસ્ટરમાં માની લો કે હું લખું છું ભાઈ અંજુ, બરાબર, હું લખું છું અંજુ। અહીંયા તમે તમારા સિસ્ટરનું નામ લખી શકો છો, પછી બ્રધર, બરાબર, અંકલ, આંટી વગેરે વગેરે તમે અહીંયા લખી શકો છો, તમારા ફેમિલી મેમ્બર્સના નામ લખી શકો છો, સામે એમના નામ લખી શકો છો। હવે આપણે અહીંયા વાત કરવાની છે બર્થ ડેટની, તેની બર્થ ડેટની। તો હું તમને ઉદાહરણ માટે ખાલી તમને સમજાવવા પૂરતું કે ભાઈ કોમલબેન જે માતા જે છે, બરાબર, એમની જન્મ તારીખ દાખલા તરીકે 12/2/1982 હું લખું છું। તમે તમારા મમ્મીની જન્મ તારીખ અહીંયા લખી શકો છો મિત્રો, એવું નથી કે હું લખું છું એ તમારે લખવાની, બરાબર। પછી ફાધરની અંદર જે રાકેશભાઈનું નામ મેં લખ્યું છે એમની જન્મ તારીખ માની લો કે હું લખું છું 11/8/1978। આની અંદર પણ મિત્રો તમે તમારા ફાધરની બર્થ ડેટ લખી શકો છો, બરાબર। ત્યાર પછી સિસ્ટરની હું લખું છું તો એના અંદર માની લો કે ભાઈ મેં આશરે લખું છું, બરાબર, 6/2/2003। આની જગ્યાએ મિત્રો તમે તમારી બેનની જે સાચી જન્મ તારીખ આપતી હોય તમે લખી શકો છો, બરાબર। હવે આપણે વાત કરવાની છે વેર એટલે કે બર્થ પ્લેસની, બરાબર, કે જન્મસ્થળની। તો માની લો કે ભાઈ કોમલબેન જે છે એમનો જન્મ થયો છે વડોદરામાં, ક્યાં થયો છે મિત્રો? વડોદરામાં, બરાબર। અને આપણે રાકેશભાઈ જે છે એમનો જન્મ માની લઈએ આપણે કે સુરતમાં થયો છે, ક્યાં થયો છે? સુરતમાં। અને જે અંજુ જે છે સિસ્ટર, બરાબર, એનો જન્મ પણ આપણે લખીએ કે એમનો જન્મ પણ જે છે એ વડોદરામાં થયો છે। આ મિત્રો હું આશરે લખું છું, તમને સમજાવવા માટે હું આ લખી રહ્યો છું, બાકી વિગતો તમે તમારી લખી શકો છો। અહીંયા તમે તમારા મમ્મીનું નામ, તમારા પપ્પાનું નામ, તમારી બહેનનું નામ, પછી તમારા ભાઈનું, તમારા કાકાનું, કાકીનું વગેરે વગેરે લખી શકો છો। તમારી બે સિસ્ટર હોય તો બે સિસ્ટરનું નામ અહીંયા લખી શકો છો, બે બ્રધર હોય તો એનું નામ લખી શકો, બે હોય ત્રણ હોય એના નામ તમે લખી શકો છો, એમની જન્મ તારીખ અને એમનું જન્મ સ્થળ તમારે અહીંયા લખવાનું છે। એટલે આવી રીતે તમારે આ કોષ્ટકો પૂર્ણ કરવાનું છે મિત્રો, બરાબર, આવડશે। તો આ તો મેં તમારી જાણકારી માટે, તમને સમજાવવા માટે મેં આશરે વિગતો લખી છે। તમારે આ કોષ્ટકની અંદર તમારા ઘરના જે ફેમિલી મેમ્બર્સ છે, તમારા પરિવારના જે સભ્યો જે છે તેમને પૂછીને સાચી માહિતી અહીંયા તમારે લખવાની છે, તમારા ઘર પરિવારના સભ્યોની, બરાબર મિત્રો। એટલે એવી રીતે આ કોષ્ટક તમારે પૂર્ણ કરવાનું છે મિત્રો। તો ઉપરના જે આ ચાર વાક્યો એ અને આ કોષ્ટક પૂર્ણ કરવાનું છે, આટલું તમારું આ વિડીયોનું હોમવર્ક થયું, એટલે કે આટલું તમારે હોમવર્ક
તમે જે ઇંગ્લિશની નોટ બનાવી છે એના અંદર તમારે આટલી વિગતો આ હોમવર્કમાં લખવાનું છે. આ ચાર વાક્યો લખવાના છે અને આ કોષ્ટક તમારે તમારું સાચી રીતે પૂર્ણ કરવાનું છે, બરાબર. હવે મિત્રો અહીંયા જે એક્ટિવિટી 11 આપેલી છે ને એના નીચે જે કોષ્ટક છે એ કોષ્ટક નીચે અહીંયા તમને પ્રશ્નો આપેલા છે અને અહીંયા એવું કહે છે કે આ વિગતોને આધારે નીચેના પ્રશ્નના જવાબ આપો. તમે જે અહીંયા કોષ્ટક તૈયાર કર્યું એના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. અહીંયા નીચે 5 પ્રશ્નો, 3 અહીંયા છે અને 2 પ્રશ્નો અહીંયા પેજ ઉપર, સામેના પેજ ઉપર તમને અહીંયા દર્શાવવામાં આવેલા છે. તો આ જે પ્રશ્નો અહીંયા મિત્રો દર્શાવવામાં આવેલા છે એ પ્રશ્નોના જવાબ આપણે લખવાના છે, બરાબર. તો હવે અહીંયા તમે પહેલો પ્રશ્ન વાંચી શકો છો. વોટ વોઝ ધ એજ ઓફ યોર ફાધર ઇન 2008? કે તમારા પિતાજીની ઉંમર 2008માં કેટલી હતી, બરાબર. આપણે અહીંયા એમની જન્મ તારીખ શું લખેલી છે, 12/2/1982, બરાબર. તો 1982ની અંદર એમનો જન્મ થયો છે તો 2008માં એમની ઉંમર કેટલી હશે મિત્રો? તો તમે ગણતરી કરી શકો છો કે એમની ઉંમર 30 વર્ષ જેટલી હશે. 2008ની અંદર તેમની ઉંમર કેટલી હશે? 30 વર્ષની હશે. એટલે અહીંયા હું તમને સમજાવવા માટે, ઉદાહરણ માટે અહીંયા તમને આ જે પ્રશ્ન જે છે એનો જવાબ તમને લખીને સમજાવું છું. તમારે જવાબ આવી રીતે લખવાનો છે કે માય ફાધર વોઝ હાઉ મેની યર્સ? તો લખવાનું 30 યર્સ. કેટલા? 30 યર્સ ઓલ્ડ. શું લખવાનું? 30 યર્સ ઓલ્ડ ઇન 2008. એટલે કે મારા પિતાશ્રી 2008માં 30 વર્ષના હતા. કેટલા વર્ષના હતા? 30 વર્ષના હતા. અહીંયા પ્રશ્ન એવો છે કે વોટ વોઝ ધ એજ ઓફ યોર ફાધર ઇન 2008? કે 2008માં તમારા પિતાજીની ઉંમર કેટલી હતી? તો તમે લખી શકો છો કે મારા પિતાજીની ઉંમર 2008માં 30 વર્ષની હતી. પડી ખબર મિત્રો, બરાબર. અહીંયા બીજું છે કે વેર વોઝ યોર બ્રધર ઓર સિસ્ટર બોર્ન? કે તમારા ભાઈ કે સિસ્ટર, તમારા ભાઈ કે બહેનનો જન્મ ક્યાં થયો હતો? તો અહીંયા મેં સિસ્ટરની અંદર લખેલું છે વડોદરા. તમે સિસ્ટર લખ્યું કે બ્રધર લખ્યું એમાં તમે લખી, તમે જે પણ સ્થળે એનું સાચું હોય એ તમે લખી શકો છો મિત્રો. તો એના અંદર મેં અહીંયા સિસ્ટરમાં લખ્યું છે વડોદરા. તો એનો જવાબ હું કેવી રીતે લખીશ? તો હું એવી રીતે લખીશ કે માય સિસ્ટર વોઝ બોર્ન ઇન વડોદરા. મેં શું લખ્યું છે મિત્રો? વડોદરા. એટલે હું શું લખીશ? વડોદરા લખીશ, બરાબર ને. એટલે હું લખું છું વડોદરા. તમે તમારી સિસ્ટરનું જે બર્થ પ્લેસ લખ્યું હોય તમે એવી રીતે લખી શકો છો કે માની લો કે કોઈ અમદાવાદ લખ્યું હોય તો તમે લખી શકો છો કે માય સિસ્ટર વોઝ બોર્ન ઇન અમદાવાદ, એટલે કે અમદાવાદ. સિસ્ટરની જગ્યાએ તમે બ્રધર લખ્યું તો તમે લખી શકો છો કે ભાઈ માય બ્રધર વોઝ બોર્ન ઇન અમદાવાદ વડોદરા. એ જ્યુઈશ, બરાબર મિત્રો. તો આવી રીતે પ્રશ્નના જવાબ આપણે લખવાના છે. આવડશે મિત્રો? તો મિત્રો આવી રીતે તમારે, મેં તમને પહેલો પ્રશ્ન અને બીજા પ્રશ્નનો જવાબ મેં તમને સમજાવવા માટે અહીંયા મેં તમને એમના જવાબ પણ લખીને સમજાવ્યા છે, બતાવ્યા છે. તો બાકીનો અહીંયા ત્રીજો પ્રશ્ન અને સામેના પેજ ઉપર ચોથો અને પાંચમો જે પ્રશ્ન આપેલો છે એ કુલ તમારે 3 પ્રશ્નોના જવાબ તમારે જાતે લખવાના છે. આ કોષ્ટકનો ઉપયોગ કરી અને તમારે જાતે લખવાના છે. ફરીથી મિત્રો એક વખત કહી દઉં છું કે અહીંયા જે તમને કોષ્ટક બતાવવામાં આવેલું છે, જે કોષ્ટક જે છે અહીંયા મેં મારી રીતે અહીંયા વિગતો પૂરી છે, બરાબર. તમારે તમારા ઘરના તમારા ફેમિલી મેમ્બરની સાચી વિગતો અહીંયા ભરી અને પછી આ પ્રશ્નના જવાબ લખવાના છે, બરાબર. તો મિત્રો હું આશા રાખું છું કે આટલું હોમવર્ક, આ કોષ્ટકનું હોમવર્ક અને પ્રશ્નના જવાબનું હોમવર્ક તમે સુંદર અને સારી રીતે તમારી જે અંગ્રેજીની નોટબુક જે છે એના અંદર સારી રીતે તમે કરી નાખશો અને આ વિડીયોને સારી રીતે અભ્યાસ કરજો, બરાબર. આગળની જે એક્ટિવિટી છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું મિત્રો. તો આ વિડીયોના માધ્યમથી તમે જે અભ્યાસ કરી રહ્યા છો એમાં પૂરતું ધ્યાન આપજો અને અભ્યાસ પણ કરતા રહેજો મિત્રો. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે નવી એક્ટિવિટી સાથે મળીશું. ત્યાં સુધી
जय श्री कृष्ण।